બ્રેક બાદ નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. કાંકરેજ તાલુકાના ખરા જૂના ગામ તળમાં બિરાજમાન શ્રી બહુચર માતાજીના મંદિરે સુંદરકાંડનું આયોજન કરાયું હતું, જેમાં ભાવિ ભક્તોએ લાભ લીધો હતો. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરાનગરમાં જૂના ગામ તળમાં ઐતિહાસિક પ્રાચીનની બહુચર માતાજીનું મંદિર આવેલ છે. હોળી ધૂળેટીની ઉજવણી અહીં ખાસ રીતે કરવામાં આવે છે. ગઈ સાલ શ્રીરામના મંત્ર જાપ તથા અખંડ રામાયણ પાઠ પૂજ્ય રમાબેન હરિયાણીની પાવન નિશ્રામાં ધૂળેટીના દિવસે સવારે 5 અને 15 કલાકથી રાત્રે 12-15 કલાક સુધી કરવામાં આવ્યા હતા. દર વર્ષની જેમ ચાલુ સાલે પણ ગઈ તારીખ 21/3/2019 ગુરુવારની રાત્રે 8-15 કલાકથી 11-15 કલાક સુધી સુંદરકાંડનું રસપાન રાકેશભાઈ સ્વામી પાટણવાળાના મુખારવિંદે કરવામાં આવ્યું. સૂકી હોળી ધૂળેટી નહીં પણ પાણીનો બગાડ ન થાય અને દિવસભર માનવ હૃદય પ્રફુલ્લિત રહે તેવા આ કાર્યક્રમથી લોકો પ્રભાવિત થયા હતા. સંગીત સુરાવલી વચ્ચે યોજાયેલ ભજન સત્સંગનો લાભ લઈ રાતે સુંદરકાંડનું રસપાન કરી માતાજીની આરતી ઉતારી પ્રસાદ લઈ થરા તથા તાણાના ભાવિક ભક્તો છૂટા પડ્યા હતા. આ પાવન પ્રસંગે કાંકરેજ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા, માઈ મંડળના પ્રમુખ નિરંજનભાઈ જેસોની, ઠટોષણના હનુમાન દાદાના પૂજારી કિરીટભાઈ અખાણી, વેપારી અગ્રણી નિરંજનભાઈ ઠક્કર, થરા નગરપાલિકા કોર્પોરેટર ભાવનાબેન વિપુલભાઈ પ્રજાપતિ, હરિભાઈ સોની, પરેશભાઈ ઠક્કર જલિયાણ, ગોપાલ અરવિંદભાઈ ઠક્કર, મેહુલ જયંતિભાઈ ઠક્કર, બાબુભાઈ પ્રજાપતિ, હરિભાઈ કે ઠક્કર, બહુચર માતાજી મંદિરના પૂજારી બંટી જોશી, ઈશ્વરભાઈ પ્રજાપતિ, ગોવિંદભાઈ પ્રજાપતિ, અલ્પેશભાઈ આર પ્રજાપતિ, સાહિત્યકાર દીપકભાઈ એન જોશી, કરશનભાઈ દરજી, જયંતિભાઈ નાઈ, ભરતભાઈ ઠક્કર, સીએચસી થરા, મહેશભાઈ જોશી, અમૃતભાઈ વી જોશી તેમજ થરા તાણા ગામમાંથી વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા નિરંજનભાઈ સોની, પરેશભાઈ પટેલ, બંટી જોશી, શનિભાઈ ઠક્કર, કાળુભાઈ નાઈ, ભૂરાભાઈ ઠક્કર, વાઘેલા પિન્ટુભા વડાએ અથાગ મહેનત કરી હતી. ચેહરશી વાઘેલા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ કાંકરેજ.